અગત્યની જાણકારી સામે આવી રહી છે. કોરોનાના કહેર વચ્ચે શેર બજારમાં ભારે કડાકો બોલાયો છે અને જાણકારી જે સામે આવી છે તે પ્રકારે સેન્સેક્સ અત્યારે 1100 પોઈન્ટ તૂટ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આપણે જણાવી દઈએ, શેર બજારમાં આવેલી તેજી ફરી એકવાર ધ્વસ્ત થઈ છે. શેર બજારમાં કડાકો બોલાયો છે. સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટી ગયો હોવાની જાણકારી મળી રહી છે. તો નિફ્ટી ઇન્ડેક્સ પણ 300 પોઈન્ટ તૂટ્યો હોવાની માહિતી મળી રહી છે. અત્યારે તમામ જે મોટા ભાગના સેક્ટર છે તેમાં રેડ ઝોનમાં જોવા મળી રહ્યા છે. તમામમાં અત્યારે ગાબડું જોવા મળી રહ્યું છે. શેરબજારમાં નેગેટિવ ચાલ અત્યારે સેન્સેક્સ અને નિફ્ટીની જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 1100 પોઈન્ટ તો નિફ્ટી ઇન્ડેક્સમાં 300 પોઈન્ટનો કડાકો છે. અને આ સાથે શેરબજારના જે તમામ સેક્ટર છે ત્યાં મસ્ત મોટા ગાબડા છે અને તમામ સેક્ટર અત્યારે રેડ ઝોનમાં છે. ક્રૂડ ઓઇલ 4 દાયકાની નીચલી સપાટીએ પહોંચી ગયું છે અને તેની સીધી અસર અત્યારે શેરબજાર પર જોવા મળી રહી છે. અત્યારે મોટાભાગના જે ઇન્ડસ્ટ્રીઝ છે કે પછી જે પણ ધંધા રોજગાર છે તેના ઉપર લોકડાઉનના કારણે માઠી અસર છે અને તે વચ્ચે ઇમ્પોર્ટ એક્સપોર્ટની જે વ્યવસ્થાઓ છે તેના ઉપર પણ પ્રતિબંધ છે. ત્યારે ક્રૂડ ઓઇલ કે જે 4 દાયકાની નીચલી સપાટીએ પહોંચી ગયું છે અને તેની અસર હેઠળ